દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું શી ચીજ છે. કવિ અનિલ જોશી, કન્યા વિદાય કવિતા એ આના પરથી યાદ આવી જાય. પિતાનું પાત્ર ખૂબ બખૂબી નિભાવ્યું છે. યતિનભાઈ દાવડા તરફથી એસા ક્યું માં એમાં ભાગ લેનાર તમામને 100 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર સર. ગીતાબેન દત્તાણી તથા સુધાબેન દત્તાણી તરફથી એસા ક્યું માં આકૃતિને 1,000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર. તેરી લાડકી આકૃતિને રોનકભાઈ ગોસાઈ તરફથી 100 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર. હવે પછી આપણી સમક્ષ પ્રસ્તુત થવા માટે જઈ રહ્યા છે ખીમજી નરસિંહ બિદ સંગીત એકેડમી, જે આપણા જ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાલે છે, તેના કેટલાક વિદ્યાર્થી મિત્રો. મા બાપને ભૂલશો નહીં આ ગીતને કંઈક અલગ રીતે કમ્પોઝ કર્યું છે સંગીત ગુરુ એવા શ્રી રાજુભાઈ ગોસાઈએ. તેની પ્રસ્તુતિ આપણી સમક્ષ આપણા વિદ્યાર્થીઓ કરવા માટે જઈ રહ્યા છે. જગતના સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે, ખજાનો સાવ ખાલી માં મને તારા વગર લાગે. નથી એ હાથ હુંફાળો, નથી એ મેષનું ટીલું, મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે. માતા અને પિતા જ્યારે આપણું સુરક્ષા કવચ બનીને આપણી આસપાસ ઊભા હોય ત્યારે તો આપણને દુનિયાની દરેક ઘટના એ બહુ તુચ્છ લાગે, બહુ ક્ષુલ્લક લાગે. પણ જ્યારે આ સહારો, આ ટેકો એ આપણા ઉપરથી છીનવાય કોઈ પણ કારણોસર, ત્યારે દુનિયાનો સાચો પરિચય એ આપણને થતો હોય છે. અને ત્યારે મા બાપ યાદ આવે અને ત્યારે એવું કહેવાય કે મા બાપને ભૂલશો નહીં. આવી શિખામણ એ દરેક વ્યક્તિ તેનાથી નાનાને આપતા હોય, કારણ કે આ અનુભવ દરેકે દુનિયામાં કર્યો જ હોય છે. કવિ કાગે તો કહ્યું છે કે મોઢે બોલું માં ને મને હાચે જ નાનપણ સાંભરે, મોઢે બોલું માં ને મને હાચે જ નાનપણ સાંભરે, આ મોટપની મજા હવે કડવી લાગે કાગડા. તો પ્રસ્તુત થવા માટે જઈ રહ્યા છે ખીમજી નરસિંહ બિદ સંગીત એકેડેમીના વિદ્યાર્થીઓ. મા બાપને ભૂલશો નહીં આ કૃતિ લઈને જેનું કમ્પોઝિશન કર્યું છે શ્રી રાજુભાઈ ગોસાઈએ. તો પ્રસ્તુત છે મા બાપને ભૂલશો નહીં.